અમદાવાદ શહેરના નરડા વિસ્તારમાં આવેલા મંદિરમાં જન્માષ્ટમીના દિવસે રાત્રે ભજન કરવામાં આવ્યા હતા. ભજન બાદ રાત્રે 12 વાગે કાનુડાનો જન્મ ઉજવવામાં આવ્યો હતો અને પછી મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી કૃષ્ણની આરતી કરવામાં આવી હતી. બીજો દિવસ એટલે નોમના દિવસે આ મંદિરમાં પારણા ઝૂલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભગવાને મિશ્રી માખણ કેળા પંજરિયા બધો પ્રસાદ અમે ધર્યા છે, આનંદ થાય છે. એની સાથે મટકીનો પ્રોગ્રામ રાખીએ છીએ, બરાબર. હવે અમે મટકીનો પ્રોગ્રામ રાખીએ છીએ, મટકી પણ ફોડે છે, ખૂબ ખૂબ આનંદ થાય છે. મટકી પણ ઊંચી પહોંચે છે, છોકરા એકબીજાના ગળું કરી પચાડે છે અને મટકી ફોડે છે, ખૂબ ખૂબ આનંદ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો આનંદથી ઉત્સવ ઉજવાય છે. જગત પર બધાય છે કે ઘેર ઘેર ધીરે ધીરે આનંદ મંદિરે મંદિરે આ ઉત્સવ ઉજવાય છે. એટલે આનંદ એક પવિત્રમાં શ્રાવણમાં જવાનો કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે આ ઉત્સવ ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ એટલે એક બર્થડે નિમિત્તે બધા આનંદથી ઉજવાય, ભજન કીર્તન થાય છે. કેટલી મહિના ઉપવાસ ઘરમાં રમે છે, કેટલાક ભજન કીર્તન કરે, નાચ ગાન કરે છે, કેટલાક અન્નકૂટ કરે છે. કેમેરામેન ધવલ સાથે ભૌતિક સોની, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.